विद्यार्थी मित्रों, धोरण 11 साइंस रसायण विज्ञान चैप्टर नंबर 3 तत्वना गुणधर्मो में आवर्तिता अने तेनु वर्गीकरण। तत्वनु वर्गीकरण आधुनिक आवर्त कोष्टकनी अंदर केवी रीतना करवामां आवे एना माटे आधुनिक आवर्त नियम शीखी गया। वर्गीकरण माटे आवर्त कोष्टकनु आधुनिक स्वरूप पण शीखी गया। आधुनिक आवर्त नियम एनी पहेला मेंडेलेफनो आवर्त नियम, बंने आवर्त नियम ख्याल होवा जोईए। आवर्त कोष्टक मां समूह अने आवर्त केटला समूह छे, केटला आवर्त छे एना विशेनी माहिती शीखी गया। आ उपरांत कोईपण परमाणु क्रमांक આપવામાં આવેલો હોય, કયા સમૂહ અને કયા આવર્તમાં હોય એ નક્કી કરવું હોય તો કેવી રીતના નક્કી કરવું, તેના માટે એક આવર્તમાં રહેલા તત્વોની સંખ્યા કેટલી છે એ આપણે શીખી ગયા। પ્રથમ આવર્તમાં 2, બીજા આવર્તમાં 8, ત્રીજા આવર્તમાં 8, ચોથા આવર્તમાં 18, પાંચમા આવર્તમાં 18, છઠ્ઠા આવર્તમાં 32, સાતમા આવર્તમાં પૂર્ણ ભરાઈ જાય એટલે 32। એટલે એ મુજબ છે આપણે વિગત શીખી ગયા છીએ। એના અનુસંધાને તમે ગણતરી કરી શકો છો કોઈ પણ પરમાણુ ક્રમાંક, એટલે આ પરમાણુ ક્રમાંક પ્રમાણે ગોઠવેલા તત્વો છે આવર્ત કોષ્ટકની અંદર। આવી દરેક બાબત આપણે શીખી ગયા, કોને આવર્ત કહેવાય, કોને સમૂહ કહેવાય, સમૂહ કેટલા છે, આવર્ત કેટલા છે, દરેક આવર્તમાં રહેલા તત્વોની સંખ્યા, બરાબર છે। હવે સૌથી વધુ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોનું નામકરણ, સૌથી વધુ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો એનું નામકરણ કેવી રીતે કરવું એના માટેની પ્રાથમિક માહિતી છે આપવામાં આવેલી છે। સૌથી વધુ પરમાણુ ક્રમાંક, 100થી વધુ પરમાણુ ક્રમાંક હોય, 101, 102, 103, 109, 114, તો એવા તત્વોનું નામકરણ હંગામી ધોરણે અને ત્યાર પછી કાયમી ધોરણે કેવી રીતે કરવામાં આવે છે। અગાઉ તત્વોનું નામકરણ પરંપરાગત પદ્ધતિ મુજબ જે તે તત્વના શોધકના નામ ઉપરથી કરવામાં આવતું હતું। તત્વના શોધક કોણ છે એના ઉપરથી પરંપરાગત પદ્ધતિ, એટલે એમાં આગળથી ચાલી આવતી હતી એ મુજબ છે શોધકના નામ ઉપરથી કરવામાં આવતું હતું। IUPAC દ્વારા તે નામને સમર્થન આપી મંજૂર રાખવામાં આવતું હતું। IUPAC ફૂલ ફોર્મ દાસે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી, આગળ એક વખત શીખી ગયા છે તમે, સાંભળવું છે એ IUPAC સામાન્ય રીતે તત્વના નામકરણ, સંયોજનના નામકરણ એના વિશેની મંજૂરી છે આ સંસ્થા દ્વારા આપવામાં આવે છે। ઇન્ટરનેશનલ યુનિયન છે કેમિસ્ટ્રી માટેનું, એના દ્વારા આપવામાં આવે છે। તો આ સંસ્થા દ્વારા છે એ નામને સમર્થન ત્યાર પછી આપીને મંજૂર કરવામાં આવતું હતું, પરંતુ કેટલાક સમયમાં આ મુદ્દા પરથી વિવાદ થયેલા જોવા મળ્યો કે ઊંચા પરમાણુ ક્રમાંક ધરાવતા નવા તત્વો એટલા અસ્થાયી હોય છે કે તેમને નજીવી માત્રા અને ક્યારેક માત્ર થોડાક પરમાણુ જ નજીવી માત્રામાં જ પ્રાપ્ત થયા, અસ્થાયી હોય છે એટલે મોટા જથ્થામાં છે એ આવા તત્વો મળતા નથી, એટલા માટે એનું વિઘટન થઈ જતું હોવાને કારણે ખૂબ જ ઓછા જથ્થામાં પ્રાપ્ત થાય છે, એટલે ખૂબ જ ઓછા જથ્થામાં પ્રાપ્ત થતા હતા આવા તત્વો જે સંશોધન કરવામાં આવતું હતું તે નજીવી માત્રામાં જ પ્રાપ્ત થતા હતા। તો આવા તત્વોના સંશ્લેષણ અને લાક્ષણિકતા માટેનો અભ્યાસ, એની નજીવી માત્રા જ પ્રાપ્ત થતી હોય તો તત્વોના સંશ્લેષણ અને લાક્ષણિક અભ્યાસ માટે મોંઘાના આધુનિક સાધનો અને પ્રયોગશાળા આવશ્યક બને। તત્વો જે તે સંશોધન કરવામાં આવે એ ખૂબ જ ઓછું હોય, એનું પ્રમાણ છે ખૂબ જ માઇક્રોગ્રામમાં મળી આવે, તો હવે પછી એના વિશેની માહિતી મેળવવી હોય
તો એ ખૂબ જ મુશ્કેલ પડે છે. તો સંશ્લેષણ અને લાક્ષણિક અભ્યાસ માટે મૂંઘાના આધુનિક સાધનો અને પ્રયોગશાળાની આવશ્યકતા બને. તેથી વિશ્વની કેટલીક જ પ્રયોગશાળામાં સ્પર્ધાની ભાવનાથી આ કાર્ય થતા હોય છે. અમુક પ્રયોગશાળામાં જ કાર્ય થતા હોય, સાથે સાથે એમાં સ્પર્ધા હોય. તો ક્યારેક ક્યારેક વૈજ્ઞાનિકો નવા તત્વોના વિશેની પૂરી માહિતી હોય નહીં, કે નવા તત્વો વિશેની વિશ્વસનીય માહિતી એકઠી કર્યા વિના શોધ માટેનો દાવો કરવા લલચાતા હોય છે. આ સંશોધન અમે કર્યું એટલે અમે નામ પાડી દઈએ, બરાબર છે. અમુક લેબોરેટરીના સ્પર્ધા જોવા મળે તો એ નવા તત્વના પૂરા સંશોધન પૂરી માહિતી એકઠી કર્યા વગર તેના સંશોધન માટે છે એ લલચાતા હોય. દાખલા તરીકે અમેરિકન અને સોવિયત રશિયા અત્યારનું છે, અત્યારનું રશિયા છે એ જુદા જુદા ભાગમાં વહેંચાઈ ગયું છે. એ પહેલાં સોવિયત યુનિયન ઓફ રશિયા તરીકે ઓળખાતું હતું, USSR. તો એ સોવિયત દેશના વૈજ્ઞાનિકોએ 104 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોની શોધ કર્યાનો શ્રેય માટે દાવો કર્યો. બે દાવો કર્યો, અમેરિકાવાળાએ દાવો કર્યો અને સોવિયતવાળાએ પણ દાવો કર્યો. અને અમેરિકાના વૈજ્ઞાનિકોએ તેને રુથરફોર્ડિયમ નામ આપી દીધું. ત્યાર પછી સોવિયત દેશના વૈજ્ઞાનિકોએ તેને કુર્ચાટોવિયમ નામ આપ્યું. આ પ્રકારે છે એ બંને વચ્ચે ટકરાવ થયો, ના અમે શોધું ઓલા કે અમે શોધ્યું, બે જુદા જુદા નામ આપી દીધું. આ પ્રકારની મુશ્કેલી દૂર કરવા માટે IUPAC સૂચવ્યું, જ્યાં સુધી તત્વોની શોધ છે સિદ્ધ ન થઈ જાય, તેને નામનું સમર્થન અધિકૃત રીતે ન થઈ જાય IUPAC દ્વારા, ત્યાં સુધી તત્વના પરમાણુ ક્રમાંક છે એના આધારે, તત્વનો પરમાણુ ક્રમાંકના આધારે 0 તથા 1 થી 9 સુધીના આંકડાના ઉપયોગથી સંખ્યા દર્શક શબ્દ સીધો નક્કી કરવામાં આવે અને એના ઉપરથી ટેમ્પરરી હંગામી નામ જે આપવામાં આવે, કામ ચલાવ નામ આપવામાં આવે, બરાબર છે. તો તત્વના પરમાણુ ક્રમાંક માટે જે સંખ્યા હોય એના આધારે કામ ચલાવ છે એ નામ આપવામાં આવે, અસ્થાયી નામ. ત્યાર પછી IUPACની અંદર એનું ત્યાર પછીનું નામ છે નક્કી કરવામાં આવે. તો તત્વના પરમાણુ ક્રમાંક જે અંકના બનેલા હોય તે અંકના ક્રમમાં સંખ્યા દર્શક શબ્દ મૂકીને પાછળ EM મૂકવા, સંખ્યા દર્શક શબ્દ મૂકીને EM મૂકવાથી તત્વનું નામ બને, જે આપણે કોષ્ટકમાં હમણાં જોઈશું 100થી વધુ પરમાણુ ક્રમાંકવાળા તત્વના નામ દર્શાવેલા છે. તો એ દ્વારા છે એ નામ બનશે. અને ત્યાર પછી આ રીતે તત્વને શરૂઆતના અસ્થાયી નામ એટલે ટેમ્પરરી નામ અને ત્યાર પછી 3 અક્ષરવાળી સંજ્ઞા પણ આપવામાં આવે. અને ત્યારબાદ દરેક દેશના IUPAC પ્રતિનિધિના મતદાનથી સ્થાયી નામ અને સંજ્ઞા આપવામાં આવે છે. ત્યાર પછી IUPACની અંદર જે સમૂહ રહેલો છે જુદા જુદા દેશનો, તો એ દરેકના મતદાન દ્વારા છે એ નામ આપવામાં આવે. અને તત્વના સ્થાયી નામ તેની શોધ થયેલી હોય તેવા દેશ સ્થાયી નામ કેવી રીતના આપવામાં આવે, તો જે શોધ થયેલી દેશ કે રાજ્ય તેનું નામ અથવા તો કોઈ પ્રસિદ્ધ વૈજ્ઞાનિકના કામને બિરદાવવા માટે એનું નામ છે એ જોડવામાં આવે છે. અને અત્યાર સુધીમાં 118 તત્વોના પરમાણુ ક્રમાંક સુધીના તત્વોની શોધ થઈ રહી છે. આ બધા તત્વોના અધિકૃત નામ IUPAC દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. હવે છે 118 સુધીના જે તત્વો મળી આવ્યા છે એ દરેકના નામ છે એ અત્યારે આપી દેવામાં આવેલા છે. પહેલાં ટેમ્પરરી નામ જૂની બુકમાં અમુકમાં હોય, અત્યારે ત્યાર પછી એના સ્થાયી નામ છે આપી દેવામાં આવેલા છે. તો એ નામકરણ કરવા માટે સંખ્યા દર્શક શબ્દ કેનો ઉપયોગ કરવામાં આવે છે. 0 અને 1 થી 9 સંખ્યા છે તો એના સંખ્યા દર્શક શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. એનું ટૂંકું સ્વરૂપ છે એ સંજ્ઞા દર્શાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. તો કયું કયું છે, તો 0 માટે દર્શાવવામાં આવે છે નીલ, રોમન અંક ઉપરથી કહેવામાં આવશે. 0 માટે દર્શાવવામાં આવે છે નીલ, 101, તો જ્યાં 0 આવે ત્યાં નીલ નામની અંદર આવશે, સંજ્ઞા એની આવશે એન. 1 માટે આવશે અન, યુ. 1 માટે અન, એટલે પહેલાં 101 નામ આપવું ને પહેલાં અન, અન. 0 માટે નીલ, અન પછી નીલ પાછો 1 એટલે અન, અન નીલ અન પાછળ ઈએમ લગાડવા,
पाचड़ शू लगन में दस यम संख्या दर्शक शब्द मूके यम प्रत्यय लगाड़वामां आवे छे बराबर छे एटले ए मुजब छे अन एक माटे जीरो माटे नील पाछो 101 माटे आपणे संज्ञा आपवी होई नाम आपवू होई तो नाम आपवा माटे पाछो अन पाछळ आय यु यम यम આપવામાં આવે તો અન નીલ અન્યમ એવું નામ થયું ટેમ્પરરી નામ એની સંજ્ઞા અનનો પહેલો અક્ષર યુ કેપિટલ શીરો માટે નીલ નીલનો પહેલો અક્ષર એન પાછો એકનો અન તો યુ યુ ઇન યુ એવી સંજ્ઞા થાય એની ત્રણ અક્ષરવાળી એનું નામ અન નીલ અન્યમ એ પ્રમાણે નામ આપવા થાય તો એવા દરેક જીરો અને એકથી નવ સુધીના ક્રમ દર્શક જે અંક છે દરેક અંક માટે કયું સંજ્ઞા આવશે નામ શું આવશે તો એ જોઈએ બે માટે બાય બી ત્રણ માટે ટ્રાય ટી સંજ્ઞામાં આવે ચાર માટે ક્વાડ ક્યુ પાંચ માટે પેન પી છ માટે હેક્સ એચ છ માટે હેક્સ એચ સેવન માટે સેફ્ટ એસ આઠ માટે ઓક્ટ ઓ નવ માટે ઇન ઈ દસ માટે તો વન ને ઝીરો એનો ઉપયોગ કરો દસ માટે અલગ નવ દસ માટે વન એક માટે અન છે ઝીરો માટે નીલ છે તો એનો ઉપયોગ કરવાનો થાય બરાબર છે ઝીરો એકથી નવ માટે કઈ કઈ સંજ્ઞા આવે તો એ આપણે દર્શાવ્યું દાખલા તરીકે 105 નંબરનું તત્વ છે એનું નામકરણ કરવું છે તો એક માટે અન ઝીરો માટે નીલ એનના એલ પાંચ માટે પેન્ટ પેન્ટ પાછળ યમ આઈ યુ એમ બરાબર છે તો અન નીલ પેન્ટિયમ એવું નામ થશે એની સંજ્ઞા અનનો યુ ઓ ઝીરો માટે નીલનો એન પેન્ટ માટે પાંચનો પી યુ એન પી એવી સંજ્ઞા થશે એટલે આ એનું નામ થશે 105 નંબરના તત્વનું આ એની સંજ્ઞા થશે પાછળથી એ તત્વ મળી આવ્યું અને એના સંશોધન ઉપરથી છે એ આઈયુપીએસસીએ કાયમી નામ આપવામાં આવ્યું ડીબી ડબ નેમ એવી રીતના થશે બરાબર છે નામકરણ છે એ તો આ મુજબ છે એ નામકરણ કરવામાં આવે છે તો એના માટે જે સંજ્ઞા ટેમ્પરરી આપવામાં આવી હતી તો એના માટેનું કોષ્ટક આપવામાં આવેલું છે સૌથી વધુ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વનું નામકરણ સો માટે હમણાં જોયું અન નીલ અન્યમ યુ એન યુ એ તત્વનું આઈયુપીએસસી દ્વારા સ્વીકૃત નામ હવે પછી આપવામાં આવ્યું છે મેન્ડેલિયમ મેન્ડેલિક નામ ઉપરથી એમ ડી 102 અન નીલ એક માટે અન ઝીરો માટે નીલ બે માટે બાય એના પાછળ આઈયમ આઈયુએમ અન નીલ બીએમ યુ એન બી એનું નામ પાછળથી આપવામાં આવેલું છે નોબેલિયમ એન ઓ આલ્ફ્રેડ નોબલના નામ ઉપરથી આપવામાં આવેલું છે વૈજ્ઞાનિકનું નામ છે નોબલ પારિતોષિક પ્રખ્યાત છે એના માટેનો જે વૈજ્ઞાનિક હતો એના ઉપરથી 103 ટેમ્પરરી નામ આપવામાં આવ્યું ઓન નીલ ટ્રાયમ યુ એન ટી પાછળથી નામ આઈયુપીએસસી દ્વારા સ્વીકારવામાં આવ્યું લોરેન્સિયમ એલ આર 104 ઓન નીલ ગ્વાડિયમ 105 અન નીલ ઇન્ડિયમ 106 અન નીલ હેક્સિયમ 107 અન નીલ સેપ્ટિયમ 108 અન નીલ ઓક્ટિયમ 109 અન નીલ 108 અન નીલ ઓક્ટિયમ 109 અન નીલ 9 માટે ઇન ઇનિયમ 110 તો બે એકડા આવ્યા પહેલાં તો પહેલાં માટે અન પાછું બીજા માટે અન 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 નીલિયમ યુ યુ એન 111 અન અન અનિયમ યુ 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 112 આ પ્રમાણે છે એ ક્રમમાં આપી શકો છો તમે 112 13 14 15 16 17 દરેક માટે આ બધા તત્વો છે એ સંશોધન થઈ ગયું છે પૂરી માહિતી મળી ગઈ છે એટલે એના સ્થાયી નામ પણ ત્યાર પછી આપી દેવામાં આવેલા
છે, 104 નંબરનું તો રથરફોડિયમ રથરફોડ ઉપરથી આપવામાં આવેલું છે, 105 નંબરનું તો દુર્ડબનિયમ ડીબી એ પણ વિજ્ઞાન નામ ઉપરથી છે, 106 નંબરનું તો સિબોર્જિયમ એસજી એ પણ પાછળથી એસજી સિબોર્ગ એના ઉપરથી આપવામાં આવેલો છે, ત્યાર પછી 107 નંબરનું તત્વ નિલ્સ બ્રોહર ઉપરથી નાવાલો બોરિયમ બીએચ, ત્યાર પછી 108 નંબરનું તત્વ હાસ્મિયમ હાસિયમ એચ એસ, 109 નંબરનું તત્વ મેટનેરિયમ એમટી, 110 નંબરનું તત્વ ધર્માષ્ટદ્વિતીયમ ડીએસ ધર્માષ્ટ વૈજ્ઞાનિક અને ભવિષ્યવેતા હતો એના નામ ઉપરથી છે, 111 નંબરનું તત્વ રોન્ઝેનિયમ આરજે રોન્ઝનના નામ ઉપરથી આપવામાં આવેલું છે વૈજ્ઞાનિક નામ ઉપરથી, 112 કોપરનિશિયમ સીએન કોપરનિક્સ, 113 નંબરનું તત્વ નિહોર્નિયમ એનએસ, 114 નંબરનું તત્વ ટોર્બિયમ એફએલ, 115 તત્વ મોસ્કોવિયમ એમસી સિટી નામ ઉપરથી આપવામાં આવે છે, 116 નંબર તત્વ લિવર મોરિયમ એલ વી લેબ ઉપરથી આપવામાં આવેલું છે, 117 નંબરનું તત્વ ટેનેશાઇન ટી એસ, અને 118 નંબરનું તત્વ ઓજી ઓગ્નેશન. આ મુજબના દરેક તત્વો છે એ પાછળથી સંશોધન થઈ ગયા છે અને એના દરેકના છે એ સ્થાયી નામ પણ આપી દેવામાં આવેલા છે, અમુક બુકમાં નહીં હોય, અમુક બુકની અંદર ફક્ત ટેમ્પરરી નામ પણ છે જૂની બુકની અંદર, બરાબર છે. હવે કોઈડા નંબર 3.1, 120 નંબરના તત્વનો પરમાણુ ક્રમાંક તત્વના આઈયુપીએસી નામ તથા સંજ્ઞા શું થશે, 120 નંબરનું તત્વ હોય તો 1 માટે શું થાય અન, 2 માટે બાય, 0 માટે નીલ, અન બાય નીલ આયુ એમ એની પાછળ લગાડવામાં આવે અન નીલ બાય એમ, સંજ્ઞા યુ બાય માટે બી, બાય માટે બી નીલ માટે એમ, યુ બી એન 120 માટે, બરાબર છે. આ પ્રમાણે તમે કોઈ પણ નંબરનું તત્વ હશે તો એના માટે આઈયુપીએસી મુજબ ટેમ્પરરી સંજ્ઞા અને તેના નામ છે એ આપી શકો છો, ક્લિયર, સંજ્ઞા અને નામ આપી શકો છો. હવે પછી આપણે તત્વની ઇલેક્ટ્રોન રચના અને આવર્ત કોષ્ટક સાથે ઇલેક્ટ્રોન રચનાને શું સંબંધ છે તેના વિશેની માહિતી મેળવવાની છે. તમારે આ કોષ્ટક બંને અને વિગત છે એ તૈયાર કરવાની છે. થેન્ક યુ વેરી મચ.